નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં. આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગ એવા 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો તહેવારોની સિઝનમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. કપાસા તેલના ભાવમાં 70 રૂપિયાનો વધારો, તો સિંગતેલના ભાવમાં 60 રૂપિયા સુધીનો વધારો થયો છે. છેલ્લા 2 દિવસમાં કપાસા તેલના ભાવમાં 70 રૂપિયા વધ્યા છે, તો સિંગતેલના ભાવ ડબ્બે 60 રૂપિયા સુધી વધ્યા છે. જોકે હાલ પડી રહેલા ભારે વરસાદના કારણે મિલરોને કાચો માલ નહીં મળવાના કારણે તેલબિયાનું પિલાણ ઘટ્યું છે. પિલાણ ઓછું થતાં ભાવમાં વધારો નોંધાયો છે. જોકે સિંગતેલના ડબ્બાના ભાવ 2690 રૂપિયા છે, જ્યારે કપાસા તેલના ડબ્બાનો ભાવ 1740 રૂપિયા થયો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગણેશ ચતુર્થીના દિવસે સોનાના ભાવમાં વધારો થયો છે. 7 સપ્ટેમ્બરના રોજ સોનાના ભાવમાં 300 થી લઈને 400 રૂપિયાનો વધારો થયો છે. દેશના મોટાભાગના શહેરોમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ 73,000 રૂપિયાની આસપાસ છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 67,000 રૂપિયાની નજીક છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો TBની ઓછા સમયમાં સારવાર થઈ શકશે. સરકારે તેને લઈને 4 નવી દવાઓને મંજૂરી આપી છે. જોકે હાલમાં TBના દર્દીઓનો સંપૂર્ણ કોર્સ લગભગ 20 મહિનાનો છે, જ્યારે નવી પદ્ધતિને મંજૂરી મળ્યા બાદ હવે આ સમયગાળો માત્ર 6 મહિનાનો રહેશે. આમ હવે TBની ઓછા સમયમાં સારવાર થઈ શકશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના 78 લાખથી પણ વધુ લાભાર્થીઓની EKYC પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. રાશન કાર્ડ ધારકો માટે સરકારે EKYC પ્રક્રિયા પૂર્ણ કરવાને લઈને મહત્વની જાહેરાત કરી છે, જેમાં રાજ્યના 78 લાખથી પણ વધુ રાશન કાર્ડ લાભાર્થીઓની EKYC પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જોકે 30 સપ્ટેમ્બર સુધીમાં રાશન કાર્ડ ધારકોએ EKYC કરાવવું ફરજિયાત છે. રેશન કાર્ડ ધારકો ઘરે બેઠા માય રાશન મોબાઈલ એપ્લિકેશન સહિત વિવિધ 3 રીતે EKYC કરાવી શકશે. તમે કઈ કઈ રીતે EKYC કરાવી શકો એના વિશે જો વાત કરીએ તો તમે તમારા રાજ્યની PDS વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવાનો વિકલ્પ ત્યાં તમારે પસંદ કરવાનો રહેશે. રેશન કાર્ડ નંબર અને આધાર નંબર તમારો દાખલ કરવાનો રહેશે. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર આપવાનો રહેશે અને સબમિટ કરવાનું રહેશે. જોકે મોબાઈલ ફોન પર મળેલ OTP ત્યારબાદ તમારે દાખલ કરવાનો રહેશે. જોકે ત્યારબાદની તમારી વિનંતી સબમિટ કરવામાં આવશે. જોકે ત્યારબાદ તમારું રાશન કાર્ડમાં EKYC થઈ જશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાજીમાં 12 થી લઈને 18 સપ્ટેમ્બરમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે, જેને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ માં અંબેના ધામ અંબાજીમાં દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. આ વર્ષે આગામી 12 થી લઈને 18 સપ્ટેમ્બર દરમિયાન અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે, જેમાં ગુજરાત સહિત દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શનાર્થે પધારશે. આ દરમિયાન આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે એ માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું છે. આ ગાળામાં શ્રદ્ધાળુઓ માટે બસ, રોકાણ અને ભોજન વ્યવસ્થા તેમજ પાર્કિંગ, આરોગ્ય સુવિધાઓ, સ્વચ્છતા, કાયદો વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, લાઇટિંગ તેમજ મંદિરમાં દર્શન વ્યવસ્થા, સુરક્ષા સલામતી, પ્રચાર અને પ્રસારની સહિતની બાબતોનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો PPF સ્કીમને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. 1 ઓક્ટોબરથી પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ હેઠળ સંચાલિત PPF સ્કીમમાં મોટો ફેરફાર થશે. પ્રાઇમરી એકાઉન્ટ પર વ્યાજ યોજના મુજબ હશે. જોકે જમા થયેલી રકમ દર વર્ષ માટે લાગુ મહત્તમ મર્યાદાની અંદર હોવી જોઈએ. ખાતું ખોલવાના સમયગાળા દરમિયાન NRI બની ગયેલા ભારતીયોને POSA દરે 30 સપ્ટેમ્બર 2024 સુધી વ્યાજનો લાભ મળશે. જોકે આ ખાતાઓ પર 1 ઓક્ટોબરથી 0 વ્યાજ દર લાગુ થશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના યુવક યુવતીઓ માટે ખુશખબર આવ્યા છે. આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા યુવક યુવતીઓ માટે ખુશખબર છે. રાજકોટ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પંચમહાલ અને વલસાડ જિલ્લામાં
આરોહણ અવરોહણ સ્પર્ધા અંતર્ગત 14 થી લઈને 18 વર્ષના જુનિયર વિભાગના યુવાનો માટે આયોજન થશે. 1 થી 10 ક્રમે પસંદગી પામેલ સ્પર્ધકોને સીધી જ અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે. જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાં ફોર્મ ભરાશે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ગેરકાયદે ચાલતા દવાખાના પર રેડ. આરોગ્ય વિભાગની ટીમે 12 બોગસ ડૉક્ટરના ક્લિનિક સીલ કર્યા. અમદાવાદ શહેરમાં કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમે ડિગ્રી વગરના તબીબી પ્રેક્ટિસ કરતા ડૉક્ટરો સામે કાર્યવાહી કરી છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમે 12 બોગસ ડૉક્ટરના ક્લિનિક સીલ કર્યા છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપે જમ્મુ કાશ્મીર માટે ચૂંટણી પટારો ખોલ્યો છે. ભાજપે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. આ અવસરે ગૃહમંત્રી અમિત શાહે ઠરાવ પત્રમાં છેલ્લા 10 વર્ષમાં રાજ્ય માટે કરેલા કાર્યોની ગણતરી કરીને મોટા વચનો પણ આપ્યા છે. જો જમ્મુ કાશ્મીરમાં ભાજપની સરકાર બનશે તો પરિવારની વરિષ્ઠ મહિલાઓને 18,000 રૂપિયા સહાય વર્ષે આપવામાં આવશે. ભૂમિહીનને જમીન આપવામાં આવશે. 2 મફત LPG સિલિન્ડર વર્ષે આપવામાં આવશે. આવી મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાન મસાલાના વેચાણ પરનો પ્રતિબંધ સરકાર દ્વારા લંબાવવામાં આવ્યો છે. ગુજરાતમાં ગુટખા, તંબાકુ કે નિકોટિનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય સુદૃઢ બનાવવા વેચાણ પરનો પ્રતિબંધ વધુ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. જોકે નિયમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આમ છતાં ગુજરાતમાં ખુલ્લેઆમ પાન મસાલાનું વેચાણ અને સંગ્રહ પણ થઈ રહ્યો છે. જોકે સરકાર દ્વારા ફક્ત આવી જાહેરાતો કરવામાં આવે છે, તેના પર કોઈ એક્શન લેવામાં આવતી નથી. કારણ કે ગુજરાતમાં દુકાને અને ખૂણે ખાંચે તમામ સ્થળોએ પાન મસાલાનું વેચાણ અને સંગ્રહ જોવા મળી રહ્યો છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો EPFOના પેન્શનરો હવે દેશની કોઈપણ બેંકમાંથી પેન્શન ઉપાડી શકશે. કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન દ્વારા સંચાલિત એમ્પ્લોય પેન્શન સ્કીમ હેઠળના પેન્શનરો જાન્યુઆરીથી દેશભરની કોઈપણ બેંક કે શાખામાંથી પેન્શન ઉપાડી શકશે. નવી સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમને કારણે આશરે 78 લાખ પેન્શનરોને લાભ થવાની ધારણા છે. તેનાથી નિવૃત્તિ પછી વતનમાં જતા પેન્શનરોને મોટી રાહત થશે. આ અંગેની જાહેરાત કેન્દ્રીય શ્રમ પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ બુધવારે કરી હતી. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોએ 2,000 રૂપિયાનો 18મો હપ્તો મેળવવા માટે આ કામ કરેલું હોવું ફરજિયાત છે. હવે ખેડૂતો 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2,000 રૂપિયાનો 18મા હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ 5 મહત્વપૂર્ણ કાર્યો કરવા પડશે. જે ખેડૂતોએ આ હજી સુધી નથી કર્યું તેને આગામી 18મો હપ્તો નહીં મળે. સૌથી પહેલું, તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરેલું રાખવું ફરજિયાત છે. બીજું, બેંક ખાતાની સ્થિતિ સાથે તમારી આધાર સીડિંગ તપાસો. ત્રીજું, તમારા આધાર સીડિંગવાળા બેંક ખાતામાં તમારું DBT વિકલ્પ સક્રિય રાખો. ચોથું, તમારું EKYC પૂર્ણ કરો. પાંચમું, PM કિસાન પોર્ટલમાં નો યોર સ્ટેટસ મોડ્યુલ હેઠળ આધાર સીડિંગની સ્થિતિ તપાસો. તમારે આ 5 મહત્ત્વના કાર્યો કરવા ફરજિયાત છે. જો આધાર સીડિંગ તથા EKYC કરેલું હશે તો જ 2,000 રૂપિયાનો 18મો હપ્તો તમને મળશે. જોકે જમીનની ચકાસણી માટે ખેડૂતો કોમન સર્વિસ સેન્ટર પર જઈ શકે છે અને રાજ્યના અધિકૃત લેન્ડ રેકોર્ડ પોર્ટલ દ્વારા આ કામ કરાવી શકે છે. તમે વધુ માહિતી માટે pmkisan.gov.in વેબસાઇટની મુલાકાત લો અથવા તો તમારા નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને પણ આ કામો કરાવી શકો છો. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. સાથે જ આ વિડીયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂર કરજો, જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે.